દિલીપ ભાઈ શું કહેશો નિકાસ બંધી ઉપર? ગઈકાલે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી અને ખેડૂતના પેટ ઉપર પાટું માર્યા બરાબર છે. આવું ન કરવું જોઈએ. આગલા વર્ષે પણ સરકારે આવું કર્યું હતું. ડુંગળીના ભાવ આસમાને હતા ત્યારે ખેડૂતોને જયારે બે પૈસા મળતા હતા એવા સમયે સરકારને ખેડૂત ઉપર ઈર્ષા આવી અને તુર્કીથી ડુંગળી મગાવી લીધી. હવે કદાચ ડુંગળી મોંઘી થઈ ગઈ અને એક બે મહિના કદાચ કોઈ ડુંગળી ન ખાય તો શું ફરક પડે? ઘણા બધા એવા સંપ્રદાયો છે, વૈષ્ણવ સમાજ છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, જૈન ધર્મ છે, કે લોકો આખી જિંદગી ડુંગળી નથી ખાતા તો પણ વ્યવસ્થિત લાઈફ જીવે છે. તો એવા સમયે કદાચ ડુંગળી મોંઘી થાય તો એ ન ખાય તો કાંઈ ફરક ન પડે. ડુંગળીનો ભાવ ટૂંકા ગાળાનો છે. ગયા વખતે સરકારે ભૂલ કરી હતી, આ વખતે સરકાર ભૂલ કરે છે. બે પૈસા જયારે ખેડૂતોને કાંપવાનો મોકો આવે છે એ સમયે સરકારને ખેડૂતો ઉપર ઈર્ષા આવે છે. આવું ન કરવું જોઈએ. કારણ કે અત્યારે વરસાદ સારો થયો છે, 1-2 મહિનામાં મબલક ખેડૂત ડુંગળીનો પાક થશે. હવે જો ભાવ નહીં મળે, નિકાસ બંધી થાય તો ખેડૂત વાવેતર નહીં કરે તો એની જગ્યાએ ચણા અને ઘઉં સૌરાષ્ટ્રમાં વધારે વવાશે તો એમાં પણ ભાવ નહીં મળે. સરકારની નીતિ જ નથી કે ખેડૂતોને બે પૈસા મળે. જો હકીકત સરકારની નીતિ હોય તો હું તો એમ કહેવું માંગુ છું કે દરેક વસ્તુનો નિકાસ થવો જોઈએ અને નિકાસ કરનાર વ્યક્તિને વધારામાં વધારે સબસિડી અને દરેક જાતના પ્રોત્સાહિત મળે એવા રસ્તા કરવા જોઈએ. એ તો જ સરકાર ખેડૂતોને મદદ કર્યા બરાબર છે. અને આ મુદ્દાને લઈ અને અમે પરસોત્તમભાઈ રૂપાલા અને રાજકોટના અમારા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાને પણ અમે વાત કરવાના છે કે સરકારનું આ પગલું વ્યાજબી નથી, આ ખેડૂતોના હિતમાં નથી અને ખેડૂતો અત્યારે પાયમાલ છે. જો હકીકત ખેડૂતને મદદ કરવી હોય તો આ નિકાસ ઉપર જે પ્રતિબંધ લગાવ્યો એ બંધ કરી અને ડુંગળી સાથે અન્ય ખાદ્ય પદાર્થના પણ નિકાસ થાય એવી અમારી વિનંતી છે.